રાજ્ય કે જિલ્લા શિક્ષણ વિભાગના પરિપત્ર વગર ચાલુ શાળાએ શિક્ષણના ભોગે શિક્ષકોની મીટિંગ યોજવામાં આવી. હાલોલ તાલુકામાં બીઆરસી કોર્ડિનેટર દ્વારા ચાલુ શાળાએ ધોરણ 1 અને 2ના શિક્ષકોની મીટિંગ 1 વાગે રાખતા શિક્ષણ આલમમાં વિરોધ અને નારાજગી જોવા મળી છે. રાજ્યકક્ષાના શિક્ષણ વિભાગ કે જિલ્લા કક્ષાની સૂચના ન હોવા છતાં મનસ્વીપણે આયોજનથી મોટું નુકસાન સરકારી શાળાના બાળકોને વેઠવું પડ્યું છે. વિઠ્ઠલપુરા સેન્ટરના શિક્ષકોની મીટિંગ પાણીયા પ્રાથમિક શાળા ખાતે સોમવારે ચાલુ શાળાએ ભણતરના ભોગે આ મીટિંગ યોજાઈ હતી અને આ મીટિંગ સીઆરસી બીઆરપી સંચાલન કર્યું હતું. મીટિંગનો શિક્ષકોને રૂબરૂ મળીને તેઓનો પ્રતિભાવ લેતા જણાવેલ કે આ મીટિંગ શિક્ષણ વિભાગની સૂચના વગર યોજવામાં આવી હતી. પ્રજ્ઞા બીઆરપી અને સીઆરસી દ્વારા જાતે બાળકો સમક્ષ પાઠ આયોજન કરીને પ્રત્યક્ષ સૌ કાર્ય કરીને નમૂનારૂપ કામ કરી હોત તો મીટિંગ સફળ ગણાતી. આજના સમયમાં સરકારી શાળાની બધી જ કામગીરી ઓનલાઈન થાય છે. બાળકોની હાજરી, એમડીએમ શિક્ષા, પ્રવૃત્તિ, પગાર, બિલ ઓનલાઈન થાય છે તો તાલીમ પણ માઇક્રોસોફ્ટની મદદથી બપોરની રિસિસમાં 30 થી 40 મિનિટમાં ગોઠવી તો શિક્ષણના કલાકો બરબાદ ન થાય અને બીઆરસી અને સીઆરસી અને બીઆરપી તેમની સારા મુલાકાત શિક્ષકોના સૌ માર્ગદર્શન આપે છે તો પછી આવી મીટિંગ તે વિચારવા જેવો પ્રશ્ન ઉદ્ભવે છે. સારા મુલાકાતમાં બીઆરસી સીઆરસી બીઆરપી જે તે માસના જે તે પાઠની તૈયારી સારામાં બાળકોને પ્રત્યક્ષ સૌ કાર્ય કરે અને શિક્ષકોને પ્રેરણા પૂરી પાડે તેવું આયોજન બીઆરસી કક્ષા એથી કેમ થતું નથી તેવો પણ પ્રશ્ન છે. આવી મીટિંગથી શિક્ષણની ગુણવત્તા સુધરતી હશે ખરી તેવો પણ પ્રશ્ન ઉદ્ભવે છે. આ બાબતે નક્કર કામગીરી કરવી જરૂરી છે. કિરણ ગોહિલ, જેડેશ ટીવી, પંચમહાલ. જી, હાલોલ તાલુકાના વિઠ્ઠલપુરા ક્લસ્ટરની અંદર પાણીયા પ્રાથમિક શાળાના મુકામે ચાલુ વર્ષે 2022-23માં જે એક આમ તો ગઈ સાલ 2021થી લોન્ચ થયેલો હતો નિપુણ ભારત, એ અંતર્ગત શિક્ષકોને એક સમજ પડે, એક વ્યવસ્થિત સમજ કેળવાય, ફાઉન્ડેશન લર્નિંગ અને ન્યુમેરિક વિશેની સમજ કેળવાય એ અંતર્ગત પહેલાં બીજાના શિક્ષકોને ત્યાં પાણીયા મુકામે બોલાવવામાં આવેલા હતા. એમાં અમારા સીઆરસી કોમેન્ટર શ્રી દર્શનભાઈએ આયોજન કરેલું હતું અને જે શિક્ષકોને અમે આમ તો દર વર્ષે ટ્રેનિંગ આપીએ જ છીએ, પરંતુ ઘણા શિક્ષકો જે છે એ તાલીમનો દર વર્ષે ભૂલી જતા હોય, રિફ્રેશ કરવું પડે, એટલા માટે અમે એક આયોજન કરેલું છે તાલુકા કક્ષાએથી. ગઈ મીટિંગમાં અમારી સીઆરસીની જે મીટિંગ થઈ તાલુકા કક્ષાએ એમાં એક પ્લાનિંગ કરેલું હતું કે બધાને અમે આખા તાલુકાના શિક્ષકોને ક્લસ્ટર કક્ષાએ પહેલાં બીજાના શિક્ષકોને બોલાવવામાં આવે અને એમના જે અનુભવો છે, એમના જે વિચારો જે છે, એમને જે પડતી મુશ્કેલીઓ જે છે એનું નિવારણ કરવામાં આવે, જે શિક્ષકો સારું કામગીરી કરી રહ્યા છે એને પ્રોત્સાહન આપવામાં આવે, જ્યાં થોડું કરવાનું રહી જાય છે તે શિક્ષકોને પણ ખ્યાલ આવે કે પોતે ક્યાં ચૂકી ગયેલા છે. એટલે અમારો એક બીજો પ્રોગ્રામ ચાલે છે પ્રજ્ઞા અભિગમ, એમાં પહેલાં બીજાના શિક્ષકોને પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન, એમાં અમારા સંજયભાઈ પુવાર જે છે એ હાલો તાલુકાના કક્ષાનું જે સુકાન સંભાળે છે એમના દ્વારા પણ એ અવારનવાર મોનિટરિંગ કરીને શિક્ષકોમાં જ્યાં કમી રહી જાય છે એને અવારનવાર એ પોતે નોંધ કરી લાવે છે અને એના આધારે અમે તાલીમનું આયોજન સમગ્ર તાલુકામાં કરેલું છે. એ અંતર્ગત આ પાણીયા મુકામે અમે તાલીમનું આયોજન મીટિંગનું આયોજન કરેલું હતું અને ખૂબ સારી રીતે ત્યાં સંજય પુવારે હાજર રહીને શિક્ષકોને માર્ગદર્શન આપવાનું કામગીરી કરેલી છે. જી, આની કોઈ પરિપત્ર શિક્ષણ વિભાગ આમ જે છે આ હું બ્લોક રિસોર્સ સેન્ટરના કોઓર્ડિનેટર તરીકે મને એક એકેડેમિક મીટિંગ કરવા માટેની મને એક એ અમને એક અમારા કાર્યફરજોમાં લખેલું હોય છે કે ભાઈ જો એકેડેમિક મીટિંગ કરવાની જરૂર પડે શિક્ષકોની તો આપણે કરી શકીએ છીએ. હા, એની જાણ જે છે એ અમારા ડીપીઓ કક્ષાએ કરવાની હોય છે, અમારા જે ડીપીઓ કક્ષાએ કરવાની હોય છે અને એ રીતે આ એક એના ભાગરૂપે કામગીરીના ભાગરૂપે અમારા શિક્ષકો અડધો દિવસ ત્યાં સ્કૂલમાં પણ હાજર આપી છે અને ત્યાર પછી તે સ્કૂલમાં પણ આવ્યા છે. એટલે એ રીતે કામગીરીના ભાગરૂપે છે, કોઈ અલગથી કોઈ એવું એ નથી કે એના માટે તાલીમનો ભાગ છે, એક એના કામગીરીનો ભાગ છે, એ રીતે એને લેવામાં આવેલા છે આપણે. એટલે આમ તો તાલીમ ભવન દ્વારા અગાઉના વર્ષોની અંદર દર મહિને ટીચરને એકવાર કઠોર ભવન ખાતે બોલાવવામાં આવતા હતા અને તમામ પ્રકારના શિક્ષકોને એક શનિવાર છે કે શુક્રવાર છે આખો દિવસ તાલીમ આપવામાં આવતી હતી. અમે અત્યારે આ પ્રાયોગિક ધોરણે શરૂ કરેલું છે, જે આ ચાલુના વર્ષમાં શરૂ કરવામાં આવેલું છે. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટેનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે
સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે, જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ, જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જીવાણને ચમકીલા બનાવે છે. તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ બગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધાવું શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે. બેક્ટેરિયાના ઇન્ફેક્શન થી બચાવે છે. પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LLP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.